આ ધર્મનો ભય લાગે છે ત્યારે કેટલા કેટલા આપણા ગુજરાતમાં બધી જગ્યાએ કેટલા કેટલા અપઘાતો થાય છે. આજે સુરતમાં જ એક અપઘાત થયો, એક જ પરિવારના છ ને સાત જણા જુવાને એના ચાર બે છોકરાઓને પત્નીને મા બાપને બેયને દવા પીવડાવી દીધી, પાછળથી એને પોતે હત્યા કરી. આ કેમ બને છે? ગુજરાતને કોની નજર લાગી? આ દેશને કોની નજર? હમણાં થોડા સમય પહેલા હું જ્યારે બરસામાં હતો ત્યારે અખબારમાં વાંચ્યું કે એક મોટી બેન એને આ અંધશ્રદ્ધાને લીધે ડાકલા ના બધું ચાલતું હતું. મોટી બેને કીધું કે આ નાની બેનને મારી નહીં નાખો ત્યાં સુધી આપણા ઘરમાંથી કકળાટ જવાનું નથી. અને એ હિંસક મા બાપે એની નાની 9 વર્ષની દીકરી, મોટી બેન સ્વયં ધૂણે છે, અને એને છરી લઈ લઈને એને ચૂંટી નાખી. આમાંથી બહાર આવું માતાજી મને આમ કરી નાખશે, આવા ધર્મના ભયમાં. મારે તો સ્પષ્ટ કે બીવડાવે એને ધર્મ જ ન કહેવાય. મારા ગામડાનો ડાયરો એક બાવો તમને હાથ જોડીને કહે છે, આવી ખોટી વસ્તુમાંથી બહાર નીકળો. એક મોટી બેન નાની બેનને મરાવી નાખે, અને એ પણ ગાંધીના ગુજરાતમાં, સરદારના ગુજરાતમાં, મોરારી બાપુના ગુજરાતમાં. સવારમાં જ મેં સુરતના 6 જણા ઢળી ગયા. ડરો નહીં, બે વસ્તુ, કોઈ ડરવું નહીં અને કોઈને ડરાવવું. આ ધર્મ શીખવે છે.